વડોદરાના ગાજરાવાડી શાસ્ત્રીબાગ ગણપતિ મંદિર સુધીનો રોડ જે વર્ષોથી ઉબડખાબડ છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પણ આ રોડ રસ્તાની કામગીરી દરમિયાન જે ખાડા ખોદવામાં આવ્યા એ ખાડા આજની સ્થિતિએ એવા ને એવા જ કોન્ટ્રાક્ટર મૂકીને નાસી ગયો છે અને છેલ્લા 15 દિવસથી આ ખાડાઓ જેવી ને તેવી જ સ્થિતિમાં જ છે. રાત્રિના સમયે અહીંથી કોઈ વાહન જાય તો એ વાહન ખાડામાં પડે અને વાહન ચાલકોને હાથ તૂટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા અમિત ગોટીકરે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની, તો કે જ્યારે સ્માર્ટ સિટીના મોટા મોટા બળગાં ફૂંકી રહ્યું છે તો આ રોડ રસ્તાના સમસ્યાએ વડોદરાને વડોદરાનું સ્વરૂપ આપ્યું છે, ત્યારે આ સ્માર્ટ સિટીના વાયદાઓ ક્યાં જાય છે તે ખબર નથી પડતી. અત્યારે ભલે ઘણીવાર રાત થઈ જાય છે, પણ આગામી સમયમાં ચૂંટણીઓ ફરીવાર થશે અને એ ચૂંટણીના સમયે સ્થાનિકો આ તમામ સમસ્યાઓનો બદલો વડોદરા મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ અને અધિકારીઓ પાસેથી લેશે. તે સમયે વડોદરા મહાનગરપાલિકાને ખબર પડશે કે આ સમસ્યાથી પરેશાન નાગરિકો શું પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સામાન્ય સમસ્યા વડોદરા અને ખાડોદરા બનાવવાની વાત જનજનમાં પ્રસરી ચૂકી છે. ગાજરાવાડીની પરિસ્થિતિ તમે ધ્યાન આપો ત્યારે તે જ રોડ ખોદાયો છે. આજે નાગરિકો સાંજે ચાલતા જાય છે, ખાડો દેખાતો નથી, પડી જાય છે, તેની જવાબદારી કોર્પોરેશન લેતું નથી. આજે જોવા જઈએ તો વર્ષોથી રોડ પાડેલો છે, કનેક્ટિંગ રોડ ગણપતિ મંદિર સુધી આપવાની વાત થયેલી હતી ત્યાર સુધી, અત્યારથી 4.5 વર્ષ ઇલેક્શન નથી ગયા ત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી. થોડી કામગીરી કરવામાં આવી એ પણ અડધી છોડીને જતી રહેવામાં આવી છે. વારંવાર સ્માર્ટ સિટીની વાતો કરતાં મારે શાસકોને એટલું કહેવું છે કે અમારા સયાજીરાવ ગાયકવાડે જે અમને સયાજી સિટી આપી હતી, સારા રોડ રસ્તા, સારું પાણી, સારી ગટર વ્યવસ્થા, એ અમને પાછી આપી દો. અમને સ્માર્ટ સિટીની જરૂર જ નથી. તમે સ્માર્ટ સિટીને અમે ફક્ત ભ્રષ્ટાચાર કરવા માગો છો. વારંવાર થયેલા રોડને વારંવાર ખોદીને ફરીવાર રોડ બનાવવાનો, ફરીવાર ખોદવાનો, એ પરંપરાના ભાગરૂપે તમે ફક્ત ભ્રષ્ટાચાર કરવા માગો છો. વડોદરાની જનતા હવે સાખી નહીં લે. આવનારા ચૂંટણીમાં જ્યારે વડોદરા શહેર કોંગ્રેસના દરેકે દરેક જન જનજન જાણે છે કે આ વખતે ભ્રષ્ટાચારી ભાજપને ઉખડી ફેંકવાની છે, ફરીવાર સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ બેસવાની છે નક્કી છે, ત્યારે આ 6 મહિના જે તમે કામ કરવાના છો, તમને તક આપી છે સારી રીતે કામ કરીને જનજનનું ભલું થાય એવી ઈચ્છા અમારી છે.